ભાવનગર શહેરમાં રથયાત્રા સમિતિ દ્વારા હોટલ રસોઈમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેરમાં આવનારી અષાઢી બીજના રોજ જગન્નાથજીની રથયાત્રા સંબંધે વાતચીત કરવામાં આવી હતી, જેમાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની 34મી રથયાત્રા આગામી 4 જુલાઈ એટલે કે 2 દિવસ પછી ભાવનગરની અંદર સુભાષનગરથી પ્રસ્થાન થવાની છે. 17.5 કિલોમીટરના રૂટ ઉપર આ રથયાત્રા સવારે 8 કલાકે પ્રસ્થાન થઈને રાત્રિના 10 કલાકે નિજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રાની અંદર દર વર્ષની માફક 100 ટ્રક, 15 ટ્રેક્ટર, 15 છકડા, હાથી ઘોડા, ઊંટ, સંતો મહંતો એ વગેરે આ રથયાત્રાની અંદર જોડાશે. 10 થી 12 એ બાકી જુદી જુદી મંડળીઓ અને અખાડાઓ પણ આ રથયાત્રાની અંદર જોડાવાના. આ રથયાત્રાની અંદર વિવિધતા માટે એ પ્લોટોમાં પણ જનજાગૃતિના પ્લોટો, પર્યાવરણને લગતા પ્લોટો, રાષ્ટ્રભાવનાને લગતા પ્લોટો અને ધાર્મિક પ્લોટો એ આ રથયાત્રાની અંદર જોડાશે. પ્લોટોની અંદર પણ કોમ્પિટિશન રાખવામાં આવી છે. 1 થી 5 ને પ્રથમ 1 થી 5 ઇનામો પણ આપવામાં આવશે. આ રથયાત્રાને સ્વાગત કરવા માટે જુદા જુદા મંડળો, સંસ્થાઓ, વેપારીઓ દ્વારા ભાવનગરની અંદર સ્વાગત થવાનો અને ભાવનગરની અંદર પ્રસાદીની વ્યવસ્થા એ રીતે દર વર્ષે કરવામાં આવે છે. એ રીતે સંસ્થા તરફથી 3 ટનની પ્રસાદી છે. દરેક વિસ્તારની અંદર પણ જુદા જુદા મંડળો અને સંસ્થા વેપારીઓ દ્વારા પ્રસાદીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ રથયાત્રાનું સ્વાગત કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ એ દેખાઈ રહ્યો છે.